તંતુ ઘટક પેશીના મુખ્ય ત્રણ ઘટકો છે, તંતુ ઘટકો બૃહદ કોષ, તંતુ કોષ અને બાસ્ટ કોષ. આજે તંતુ ઘટક પેશી છે તેનું કાર્ય અંગોની ખાલી જગ્યાને ભરવાનું કાર્ય કરે છે અને આંતરિક અંગોને આધાર આપવાનું કાર્ય કરે છે. એટલે કે અંગો વચ્ચે જે પોલાણ હોય, જે ખાલી જગ્યા હોય તેને પૂરવાનું કાર્ય એ આ તંતુ ઘટક પેશી કરે છે. તે સિવાય તે ચરબીનો સંસ્થા રીતે આંતરિક અંગોને આધાર આપવાનું કાર્ય, એટલે આપણા શરીરના અંદરના જે અંગો છે એ અંગોને આધાર આપવાનું કાર્ય આ તંતુ ઘટક પેશી દ્વારા થતું હોય છે. અને અંગોમાં જે ઘસારો લાગે, પેશી અને કોષોને જે ઘસારો લાગે છે તે ઘસારાને પૂરવાનું કામ, એટલે કે કોષોને સમાન કામ કરવાના કામમાં આ તંતુ ઘટક પેશી એ મદદરૂપ થતી હોય છે. ત્યાર પછી વાત કરીશું આપણે મેદપૂર્ણ પેશી. મેદ એટલે ચરબી, કે જેમાં ચરબીનો સંગ્રહ થાય તેને મેદપૂર્ણ પેશી તરીકે ઓળખવામાં આવે છે. તો મેદપૂર્ણ પેશી એ ત્વચાની નીચે અને આંતરિક અંગોમાં આપણને જોવા મળે છે. ઘણી વખત આપણને સ્કીન નીચે થોડી નાની ગાંઠ જેવું જોવા મળે છે, કશું થાય નહીં આપણને, પણ એમાં દુખાવો પણ ન થાય, કશું ન થાય, માત્ર આપણને એટલો ભાવ ખુશેલો લાગે ત્યાં એ ચરબીનો સંગ્રહ થયેલો હોય. જેને મેદપૂર્ણ, જે આપણી ત્વચાની નીચે આવેલી હોય છે તેમાં ચરબીનો સંગ્રહ થયેલો હોય છે. મેદ એટલે ચરબી. મેદપૂર્ણ પેશીમાં ચરબીનો સંગ્રહ થયેલો હોય છે. આપણા મેદપૂર્ણ પેશી એ ગોલકોથી ભરેલી હોય છે. ગોલકો એટલે ગોળાકાર. મેદપૂર્ણ પેશી એક સંગ્રહ કરતી કોથળી જેવી રચના હોય છે જેમાં ચરબીનો સંગ્રહ થયેલો હોય છે. તેનું કાર્ય ઉષ્મા દેશોમાં રહેતા જે પ્રાણીઓ છે તે મોટે ભાગે એવા ખોરાકનો ઉપયોગ કરે કે જેમાં ચરબીનું પ્રમાણ વધારે હોય. કારણ જેટલો તમે ચરબીવાળો ખોરાક વધારે ખાઓ એટલું તમે ઠંડી સામે રક્ષણ વધારે મેળવી શકો છો. એટલે આ મેદપૂર્ણ પેશી છે તેનું કાર્ય ઉષ્મા નિયમનનું છે, કે આપણા શરીરને ઠંડી સામે રક્ષણ મેળવવા માટે જે જરૂરી તાપમાન છે તે આપણને આ ચરબી મેદપૂર્ણ પેશી છે તે આપણને ઉષ્મા નિયમનના મદદરૂપ થતી હોય છે. ત્યાર પછી બીજી એક પેશી વિશે ચર્ચા કરવાની છે, તે છે સ્નાયુ પેશી. આપણા શરીરની અંદર બધી બધી સ્નાયુ પેશીઓ રહેલી છે. તેમાં કેટલીક સ્નાયુ પેશી એવી હોય છે કે જેને આપણે આપણી ઈચ્છા પ્રમાણે આપણે તેને કાર્ય કરાવી શકીએ, જેમ કે હાથ અને પગ. તો કેટલીક સ્નાયુ પેશી એવી હોય છે કે જે આપણી ઈચ્છા અનુસાર ઈચ્છાવર્તી હોય તેને ઐચ્છિક સ્નાયુ પેશી કહેવાય. જ્યારે કેટલીક સ્નાયુ પેશી એવી હોય છે જે આપણી ઈચ્છા પ્રમાણે કાર્ય કરતી નથી, જેમ કે હૃદયનું ધબકવું, પાચન થવું, આ બધી ક્રિયાઓ કરવી એ આપણા હાથમાં છે, આપણી કહ્યા પ્રમાણે એ પેશી કાર્ય કરતી નથી. તો તેવી પેશીને અનૈચ્છિક સ્નાયુ પેશી ઓળખવામાં આવે છે. તો અહીંયા સ્નાયુ પેશી છે તે લાંબા કોષોની બનેલી હોય છે. જે સ્નાયુ પેશી છે તેના કોષો લાંબા હોય છે. અને અહીંયા જે સંકોચન શીલ પ્રોટીનથી બનેલી હોય છે અને આ જે લાંબા કોષોની બનેલી હોય છે સ્નાયુ પેશી તેને સ્નાયુ તંતુ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે સ્નાયુ પેશી તેના કોષો પ્રમાણમાં લાંબા હોય છે અને તેને સ્નાયુ તંતુ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સ્નાયુ પેશી તેમાં એક વિશિષ્ટ પ્રકારનું સંકોચનશીલ પ્રોટીન રહેલું હોય છે, જે હલનચલન અને પ્રચલન માટે જવાબદાર હોય છે. એટલે કે સ્નાયુ પેશી ઘણા અવયવ છે જે આપણે હલનચલન કરી શકીએ છીએ. આપણા હાથ છે, પગ છે, તે સ્નાયુ પેશીના જે છે એ આપણી ઈચ્છા પ્રમાણે કાર્ય કરે, તે હલનચલન અને પ્રચલન કરી શકે છે. આમ સ્નાયુ પેશી એ હલનચલન અને પ્રચલન માટે જવાબદાર છે. હવે સ્નાયુ પેશીના અન્ય પ્રકારો
रेखित स्नायु पेशी रद स्नायु पेशी तो रेखित स्नायु पेशी तो आ स्नायु पेशी एमा स्नायु बंध वडे ते अंकार साथे जोड़ाण धरावे छे तो जे रेखित स्नायु पेशी छे आ रेखित स्नायु पेशी ने कंकाल स्नायु पेशी तरीके पण ओळखवामां आवे छे आ पेशी स्नायु बंध वडे कंकाल साथे जोड़ायेला हो छे ते शारीरिक गतिशीलता प्राप्त करवामां मददरूप थता छे जेम के आपणे हलन चलन प्रचलन करीए साने कारणे कई पेशी ने कारणे तो स्नायु पेशी ने कारणे तो आज रेखित स्नायु पेशी छे ते रेखित स्नायु पेशी ने कारणे आपणे शारीरिक गतिशीलता प्राप्त करी शकीए छीए माटे आ पेशी ने बीजू कंकाल स्नायु पेशी तरीके पण ओळखવામાં આવે છે તે રેખિત સ્નાયુ પેશી જે છે જે ગતિશીલતા પ્રાપ્ત કરવા માટે જવાબદાર છે જેને કંકાલ સ્નાયુ પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે અહીંયા રેખિત સ્નાયુ પેશીનું જો સૂક્ષ્મ દર્શક તંત્ર વડે એને જોવામાં આવે તો અહીંયા આ જે રેખિત સ્નાયુ પેશી છે તે સ્નાયુ તંતુઓ લાંબા નળાકાર અને અશાખિત હોય છે અશાખિત એટલે એમાં શાખા જોવા મળતી નથી અને તેની અંદર આપણને આડા એવા પટ્ટા જોવા મળતા નથી માટે તેને રેખિત સ્નાયુ પેશી તરીકે અરેસ્વારે આ કોષોની અંદર આ પેશીની અંદર આપણને તેમાં ઘટી ઘેરા રંગની આડા પટ્ટા જેવી રચના જોવા મળે છે રેખાઓ જેવી રચના જોવા મળે છે માટે તેને રેખિત સ્નાયુ પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે રેખિત સ્નાયુ પેશી કે જેમાં એના જે કોષો હોય છે તે લાંબા પાતળા અને નળાકાર હોય છે તેમાં આપણને ઘેરી અને ઝાંખા એમ પટ્ટીઓ જોવા મળે છે માટે તેને રેખિત સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવે છે તે સિવાય આ રેખિત સ્નાયુ પેશીને ઐચ્છિક સ્નાયુ પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે આ સ્નાયુ પેશીના જે સ્નાયુ પેશી છે તે આપણી ઈચ્છા પ્રમાણે તે કાર્ય કરે છે આમ ઈચ્છા પ્રમાણે કાર્ય કરતી હોવાથી જેમ કે આપણે હાથ છે પગ છે આંખ નાક પૂંછા છે આ બધી સ્નાયુ પેશી જે એવી છે કે જે આપણી ઈચ્છા પ્રમાણે કાર્ય કરે માટે તેને ઐચ્છિક સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવે છે તે ઉપાંગો જીભ અને કંઠનળીમાં હોય છે ઉપાંગો એટલે આપણા હાથ પગ જીભ આપણે બોલવાનો પ્રયત્ન આપણે બોલીએ તો જીભ દ્વારા આપણે બોલી શકીએ છીએ તો ઉપાંગો છે જીભ છે કંઠનળીમાં આ રેખિત સ્નાયુ પેશી આવેલી હોય છે ત્યાર પછી છે અરેખિત સ્નાયુ પેશી તો જેમ રેખિત સ્નાયુ પેશી છે તેમાં આપણને તેના કોષોમાં ઘાટી ઘેરા રંગની પટ્ટીઓ જોવા મળે છે માટે તેને રેખિત સ્નાયુ પેશી કહે છે જ્યારે અરેખિત સ્નાયુ પેશીમાં આપણને એવી ઘેરી કે ઝાંખા રંગની કોઈ પણ પ્રકારની પટ્ટીઓ જોવા મળતી નથી માટે તેને અરેખિત સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવે છે અરેખિત સ્નાયુ પેશીનું સ્થાન એ આંખની કીકી મૂત્રવાહિની અને અન્નનળીની અંદર આપણને તેની હાજરી જોવા મળે છે અહીંયા આ અરેખિત સ્નાયુ પેશીના કોષો એ ત્રાકાકાર એટલે બાજુએથી ચપટા અને વચ્ચેથી ગોળા જેમ આપણે હોળીનો આકાર હોય છે હોળીનો આકાર બાજુએથી ચપટા અને વચ્ચે કેવો હોય છે ગોળો તો અહીંયા જે અરેખિત સ્નાયુ પેશીના કોષો છે તે ત્રાકાકાર હોય છે એક કોષી હોય છે અને ચપટા હોય છે આ અરેખિત સ્નાયુ પેશીના સ્નાયુ તંતુઓ એક કોષ કેન્દ્રી હોય છે એટલે કે એક કોષ કેન્દ્ર ધરાવતા હોય છે અને તે અનૈચ્છિક સ્નાયુ પેશી તરીકે ઓળખાય છે કારણ કે આ અરેખિત સ્નાયુ પેશી તે આપણી ઈચ્છા પ્રમાણે કાર્ય કરતી નથી જેમ કે અહીંયા કહ્યું કે આંખની કીકી મૂત્રવાહિની અન્નનળી હૃદયનો ધબકો આ બધી ક્રિયાઓ આપણી ઈચ્છા પ્રમાણે થતી નથી માટે આ રેખિત
સ્નાયુપેશી ને અનૈચ્છિક સ્નાયુપેશી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી બીજી છે પેશી સંયોજક પેશી હૃદય સ્નાયુ પેશી. તો હૃદય સ્નાયુ પેશી તે નળાકાર સાકેત હોય છે. નળાકાર એટલે નળી આકારની હોય છે અને સાકેત એટલે એમાંથી નાના નાના બીજા ફાટાઓ પડતા હોય છે એટલે કે નાની નાની શાખાઓ આપણને જોવા મળે છે. અને હૃદય સ્નાયુ પેશી એમાં કોષકેન્દ્ર કોષો છે એ કોષો નળાકાર હોય છે અને હૃદય સ્નાયુ પેશી એ ધબકવાનું કાર્ય કરે છે એટલે કે રુધિરને એક જગ્યાએથી ફેફસામાંથી શરીરના અંગો સુધી અને શરીરના અંગોમાંથી ફરી પાછું એ ફેફસા સુધી પહોંચાડવાનું કાર્ય આ હૃદય સ્નાયુ પેશી દ્વારા થતું હોય છે. અને હૃદય સ્નાયુ પેશી એ આ જીવન કાર્ય કરતી સ્નાયુ પેશી છે જે સંકોચન અને શિથિલન દ્વારા રુધિરનું વહન કરાવવાનું કાર્ય કરે છે. અને છેલ્લી પેશી છે ચેતાપેશી. ચેતાપેશી તે ચેતાપેશીમાં આપણું મગજ કરોડરજ્જુ અને ચેતાઓનો સમાવેશ થાય છે. ચેતાઓના બે પ્રકાર હોય છે પ્રેરક ચેતા સંવેદી ચેતા અને ત્રીજો છે મિશ્ર ચેતા. તો અહીંયા ચેતાપેશી એમાં ત્રણ અંગોનો સમાવેશ થાય છે મગજ કરોડરજ્જુ અને ચેતાઓ. તેમાં જે ચેતાકોષો હોય છે આ ચેતાકોષમાંથી આ ચેતાપેશી બને છે. ચેતાકોષો એકસાથે ભેગા મળી અને ચેતાપેશી બને છે. ચેતાપેશી સાને બનેલી હોય છે તો આ ચેતાપેશી એ ચેતાકોષો ભેગા થઈ અને ચેતાપેશીનું નિર્માણ કરે છે. ચેતાકોષની રચનામાં ચેતાકોષમાં કોષ કેન્દ્ર અને ચેતારસ આવેલા હોય છે. આ ચેતાકોષ આપણા શરીરનો માનવ શરીરનો સૌથી મોટો કોષ જે 1 મીટર જેટલો લાંબો હોય છે. તો ચેતાકોષના બંધારણમાં કોષ કેન્દ્ર અને ચેતારસ જોવા મળે છે. આ ચેતાકોષ એ લાંબા અને પાતળી શાખાયુક્ત હોય છે. જે ચેતાકોષ હોય છે એ લાંબો હોય છે અને તેમાંથી શાખાઓ નીકળતી હોય છે. તેમાં જે નાની શાખા હોય છે તેને અક્ષતંતુ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે જે મોટી શાખા છે તેને અક્ષતંતુ છે. જે મોટી શાખા છે જ્યારે શિખાતંતુ છે તે નાની શાખા છે. અહીંયા ચેતાકોષની લંબાઈ એ 1 મીટર જેટલી હોય છે. આમ ચેતાકોષ એ અક્ષતંતુ અને શિખાતંતુ ધરાવે છે. તેમાં અક્ષતંતુ એ મોટો હોય છે તંતુ, જ્યારે શિખાતંતુ તેના પ્રબળો નાના હોય છે. ચેતાકોષ એ 1 મીટર જેટલો લાંબો હોય છે. તે માનવ શરીરનો સૌથી મોટો કોષ છે. ચેતાઓનું નિર્માણ એ ચેતાકોષોમાં ચેતાતંતુ એ સંયોજક પેશી દ્વારા આ ચેતાઓનું નિર્માણ થાય છે. ચેતાઓનું કાર્ય એ સંદેશાને આપણે કરવાનું છે. તો અહીંયા ચેતાપેશી એ ચેતાપેશીનું કાર્ય એ શરીરના વિવિધ અંગોના સંદેશા કે મગજ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. અને મગજ દ્વારા પ્રેરવામાં આવેલા જે સંદેશા છે તેનું વહન શરીરના બીજા અંગો સુધી કરવાનું કાર્ય આ ચેતાપેશી દ્વારા થતું હોય છે. એટલે કે ચેતાપેશીનું કાર્ય એ સંદેશાનું એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરવાનું હોય છે. તો અહીંયા આપણે ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો કે અસ્થિબંધ અને સ્નાયુબંધ બે અસ્થિને જોડતી પેશી તેને અસ્થિબંધ કહેવાય. તે સ્થિતિસ્થાપક અને મજબૂત હોય છે. સ્નાયુબંધ એ સ્નાયુ પેશી અને અસ્થિને જોડતી પેશી છે તે સ્થિતિસ્થાપક છે. અસ્થિ એ પ્રોટીન અને શર્કરાને બનેલી હોય છે. તેમાં બાહ્ય કર્ણ એટલે કે જે કર્ણપલ્લવ છે તે અસ્થિનું બનેલું હોય છે. વાત કરીએ તંતુ ઘટક પેશી તો
त्वचा स्नायु पेशी ने बनी छे ने रुधिर वाहिनी मा आ तंतु घटक पेशी आवेली छे तेमा अंधारव ए जालाकार होय छे ने कोलाजन तंतु होय छे तंतु घटक पेशी त्रण घटको ने बनेली छे तंतु कोष दुर्बल कोष ने बाह्य कोष मेदपूर्णा पेशी जेमा चरबी नो संग्रह थयेलो होय छे ने तेनो कार्य उष्मा नियमन नो होय छे ત્યાર પછી વાત કરીએ આપણે સ્નાયુપેશી સ્નાયુપેશીના ત્રણ પ્રકાર એકી સ્નાયુપેશી અરેખીય સ્નાયુપેશી અને નદ સ્નાયુપેશી તો લેખિત સ્નાયુપેશી સ્નાયુબંધ વડે કંકાલ સાથે જોડાયેલી છે તેને કંકાલ સ્નાયુપેશી પણ કહેવામાં આવે છે અથવા ઐચ્છિક સ્નાયુપેશી તરીકે પણ ઓળખવામાં આવે છે તે ઉપાંગો જીભ અને કંઠનળીમાં જોવા મળે છે તેના કોષો લાંબા નડાકા અને અસાકી છે અરેખીય સ્નાયુપેશી અરેખીય સ્નાયુપેશીને અનૈચ્છિક સ્નાયુપેશી પણ કહે છે તેમાં આપણને ઘેરા કે ઝાંખા પટ્ટા અથવા બિંદુ જોવા મળતા નથી માટે અરેખીય સ્નાયુપેશી કહે છે જ્યારે રેખીય સ્નાયુપેશીમાં આપણને ઘેરા અને ઝાંખા બિંદુ જોવા મળે છે માટે તેને રેખીત સ્નાયુપેશી તરીકે ઓળખવામાં આવે છે રદ આ જીવન કાર્ય કરતું છે આ જીવન સંકોચન અને શિથિલન પામે છે છેલ્લે જોઈએ ચેતાપેશી ચેતાપેશીમાં ત્રણ અંગોનો સમાવેશ થાય કરોડરજ્જુ મગજ અને ચેતાઓ તેમાં જે ચેતાપેશી છે તે ચેતાકોષોની બનેલી હોય છે ચેતાકોષ એ લગભગ 1 મીટર જેટલો લાંબો હોય છે આ ચેતાકોષ છે તે લાંબો અને સાખિત હોય છે લાંબા પ્રવર્ધો ધરાવે છે તેમાં અક્ષતંતુ અને શિખાતંતુ તેમાં જે મોટો લાંબો પ્રવર્ધ છે તેને અક્ષતંતુ કહે છે અને બીજા નાના શાખિત પ્રવર્ધો છે તેને શિખાતંતુ તરીકે ઓળખવામાં આવે છે ચેતાપેશીનું કાર્ય સંદેશાનું વહન એક જગ્યાએથી બીજી જગ્યાએ કે શરીરના અંગોથી મગજ સુધી અને મગજથી શરીરના વિવિધ ભાગો સુધી સંદેશા પહોંચાડવાનું કાર્ય આ ચેતાપેશી દ્વારા થતું હોય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરી વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી તેનું સ્થાન તેના કાર્ય અને તેની રચના અને તેનું મહત્વ તો અહીંયા તમારો ચેપ્ટર નંબર 6 પૂર્ણ થાય છે સ્વાધ્યાય આપેલો છે તમારી બુકમાં તો એ સ્વાધ્યાય તમને નોટમાં લખવા વિનંતી થેન્ક યુ